नमस्कार, स्वागत छे मंतव्य न्यूज मां, आपनी साथे हूं सुदीपिका। देशना वडाप्रधान द्वारा क्लाइमेट चेन्ज नी वात पर भार मुकवामां आव्यो छे। आ साथे ज देश आजादीना 75 वर्षनी उजवणीमां पण जोतरायो छे, त्यारे मंतव्य न्यूज द्वारा पण गुजरातने स्वच्छ अने स्वस्थ बनावाना हेतुथी पोतानी सामाजिक फरज निभावता नक्की कर्युं छे कि 5 जून विश्व पर्यावरण दिवसे वृक्षोनुं रोपण करी आ महाअभियान समग्र राज्यमां शरू करशे અને જે વિના વિલંબે લાંબા સમય સુધી ચલાવશે। દરેકના સહયોગથી લાખો વૃક્ષો ઉગાડવામાં આવશે। સાથ અને સહકાર હશે ત્યારે તો ગુજરાત થશે ગ્રીન ગુજરાત। ચાલો વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ। સમાચારની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તો જે રીતે હાલ સમાચાર મળી રહ્યા છે, અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો છે। तो अमदावाद में आज सतत बीजा दिवसे वरसाद शुरू थई गयो छे, तो वीजळी ना चमकारा साथे पवन फूंकावानुं पण शुरू थई गयुं छे। अनेक विस्तार में वरसादी छाटा पड़ी रहा छे। शहेरना बोपल गुमा विस्तार में हाल वरसाद शुरू थई गयो छे, तो सरखेज सोला विस्तार में पण वरसाद शुरू थई गयो छे। तो अमदावाद में सतत बीजा दिवसे वरसाद की शुरुआत, सीलज साणंदना ग्राम्य विस्तारों में पण हाल वरसाद खाबकी रह्यो छे। एसजी हाईवे प्रहलादनगर विस्तार में पण वरसाद की शुरुआत थई गई छे, तो थलतेज जोधपुर टेकरा आनंदनगर में पण वरसाद नुं आगमन थई गयु छे। तो पकवा निस्कून विस्तार में पण हाल वरसाद पड़ी रह्यो छे। सतत बीजा दिवसे आज वरसाद की शुरुआत साइंस सीटी घाटलोडिया चांदलोडिया में पण वरसाद शुरू थई गयो छे। राज्यना पोलीस बेड़ामां फरी एक वार बदलीनो गंजीपो चीपायो छे अने अलग अलग जिल्लामां फरज बजावता 47 पीआईनी सामूहिक बदली करवामां आवी छे। उल्लेखनीय छे के आईपीएस अधिकारीओनी बदलीनी चर्चा वच्चे 47 पीआईनी बदली करवामां आवी छे, जो के बिन हथियारी पोलीस इंस्पेक्टरोनी जिला फेर बदली कराई छे। રાજકોટમાં કલ્કી અવતાર રમેશકુમાર ફેફરે નિવેદન આપ્યું હતું, હનુમાનજી અને શિવજી ખૂબ જ બોળા છે, પરકાયા પ્રવેશની એક શક્તિ હોય છે, સિદ્ધિનો ઉપયોગ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીની જેમ જાણી શકતા હોય છે। કળિયુગમાં કોઈ પણ વ્યક્તિ સાધના કરે તો તેને સિદ્ધિ મળે છે। આ પહેલા અનેક બાબાઓ જેલમાં ગયા છે અને લોકો અત્યારે દુઃખી છે, લોકો દુઃખના નિવારણમાંથી બાબાઓ પાસે જાય છે। કળિયુગમાં 99% ભ્રષ્ટ હોય છે, કામ્યકતા કનંજ અને કીર્તિમાં ભરમાઈ જાય છે, હું એટલે જ જાહેરમાં આવતો નથી। કળિયુગમાં 99% લોકો ભ્રષ્ટ થઈ જાય, કોઈ પણ સાધક સાધના કરવા લાગે એટલે કળિયુગ એને કામુકતા કંચન અને કીર્તિ એમાં ફસાવી જ દે, સાધક ભ્રષ્ટ થઈ જાય। એટલે તો હું 7 વર્ષ થયા છે ને એકાંતમાં જેવું કોઈને મળતો નથી, અંદર તાળું જ મારું છું, અને જગદંબાનો આદેશ થાય તો જ હું પબ્લિકલી લોકોમાં આવું, બાકી આવતો જ નથી, ન આવવું જોઈએ। જે સાચો સાધક હોય, સાચા સાધકની નરસિંહ મહેતાની મીરાબાઈની જે કેપેસિટી હોય એ વિષ્ણુ ભગવાનની કેપેસિટી ગણાય, જલારામ બાપાની કેપેસિટી હોય એ વિષ્ણુ ભગવાનની કેપેસિટી ગણાય। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। અજાણ્યા શખ્સ દ્વારા રમાપીર ચોકડી નજીક બેનરો ફાડવામાં આવ્યા હતા। રાજકોટમાં 1 અને 2 જૂને બાબાનો દરબાર યોજવામાં આવશે, જ્યાં રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ જોવા મળ્યો હતો। રાજકોટમાં 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રેસકોર્સ ખાતે યોજાવા જઈ રહ્યો છે, પરંતુ દિવ્ય દરબાર યોજાય તે પહેલા જ ક્યાંક રાજકોટમાં વિરોધના વંટોળ અત્યારથી શરૂ થઈ થયા છે। જે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ, રાજકોટના રામાપીર ચોકડી નજીકના આ જે દ્રશ્યો છે કે જે બેનર વિવિધ વિસ્તારોમાં દિવ્ય દરબારને લઈને જે સમિતિ છે કે તેમના દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે, પરંતુ રામાપીર ચોકડી નજીક
आज बेनरो शख्सों द्वारा गत मोड़ी रात्र फाड़वामां आव्या छे। उल्लेखनीय बात है कि आ कार्यक्रम ने लईने पहलेथी ज विज्ञान जाथा छे ते विरोध में छे। विज्ञान जाथा पण सतत आ कार्यक्रम नो विरोध करी रही छे। ते वच्चे जे केटलाक जे शख्सो छे के तेमना द्वारा आ जे बेनर छे ते आखू फाड़वामां आव्युं छे। रामापीर चोकड़ी ना जे दृश्य छे के आ जे बेनर मोटा मोटा जे बेनरो छे के ते आ कार्यक्रम ने लईने लगाववामां आव्या छे अने जे केटलाक शख्सो द्वारा आ बेनरो अत्यारे फाड़वामां आव्या छे। उल्लेखनीय बात छे के पहली अने बीजी जून एटले के टूंक समय में जे बाबा छे के ते राजकोटमां पहोंचशे अने आ दिव्य दरबार योजशे। परंतु दिव्य दरबार योजे ते पहेला जे आ जे विरोधना वनतोड छे ते राजकोटमां शुरू थया छे। કેમેરા પર્સન રવિ ચાવડા સાથે સત્ય મંસોરા મંતવ્ય ન્યૂઝ રાજકોટ। મોદી સરકારના સફળતાના 9 વર્ષ પૂર્ણ થયા છે। છેલ્લા 9 વર્ષમાં કરેલા વિવિધ કામો અને વિકાસની અનેક પરિયોજના હેઠળ જે દેશના લોકોને આપવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે આવનારા ચૂંટણીમાં પણ 300 સીટ ભાજપ મેળવશે। मुख्यमंत्री भूपेन्द्र पटेल, केन्द्रीय प्रधान अनुराग ठाकुर अमदावाद सिंधु भवन रोड पर आवेल ताज होटल में सफलता 9 वर्ष की उजवणी करी हती। मुख्यप्रधान भूपेन्द्र पटेले जणाव्यु कि वडाप्रधान नरेन्द्र मोदी की सरकार सफलता 9 वर्ष पूर्ण थया छे। आ 9 वर्ष एटले कि भारत की आंतरराष्ट्रीय छबि, खेडूतना कल्याण, महिलाओं ने सशक्तिकरण जेवा अनेक योजनाओ पूर्ण करी छे। आज काश्मीर में G20 शिबिर पण सफलतापूर्वक पूर्ण थई गई छे। विदेश प्रवास में पण लोको वडाप्रधान नरेन्द्र मोदी ने नमन करी रहा छे। आ मात्र वडाप्रधाननु नहीं परंतु देशना 140 करोड़ लोकोनु सन्मान छे। आंतरराष्ट्रीय छबीना भारतीय संस्कृतिनी पुनर्स्थापनाना गरीब कल्याणना युवानोनी आकांक्षा पूर्तिना महिला सशक्तिकरणना खेडूत कल्याणना डबल एंजीन सरकारना आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी नेतृत्व में भारत आज G20 समिट नू यजमान पद सोभावी रह्यु छे। के सामने एक बहुत बड़ा पल आजादी के अमृत महोत्सव पर देश को नया संसद भवन, दुनिया की सबसे बड़े लोकतंत्र को, मदर ऑफ डेमोक्रेसीज, लोकतंत्र की जननी को, एक ऐतिहासिक पल, एक ऐसा क्षण जो हर भारतीय को गौरवान्वित महसूस करवाए। और उस समय मोदी ने कहा जाए एक और हमने संसद भवन दिया है, वही उनको इस बात की खुशी। जामनगर महानगरपालिका द्वारा दबाण हटावानी कामगीरी पूरजोश में चाली रही छे। बर्धन चौक, जीजी हॉस्पिटल रोड सहित विस्तारों में रेकड़ी पाथरावाड़ाओं ने दूर करने माटेनी कार्यवाही करवामां आवी छे, जेने लईने कोंगी नगर सेविका तेमज अन्य कोंगी कोर्पोरेटर्स, कार्यकरो अने सहित नाना धंधार्थीओ रेली योजी हती। नाना वेपारीओने हटावाना मामले म्युनिसिपल कमिश्नरने आवेदनपत्र आपी तेवो माटेनी वैकल्पिक व्यवस्था करवा मांगणी करी हती। जो गरीबोनी रोजीरोटी छीनवाशे तो शहेरमां गांधीजीना मार्गे उग्र आंदोलन करवामां आवशे तेवी चीमकी पण उचारी हती। तो चार चार दिवस थी आ लोकोना धंधा बंद छे, एटले कमिश्नर साहेब ने आज रजूआत करी छे के तमे आ बधी जग्याए सर्वे करो, आ कोई ट्राफिक ने नड़चर रूप नथी अने आ लोको एसेट शाखावाळाओने पोताने हप्ता लेवा छे, एटला माटे जे ट्राफिकवाळा छे ए लोको तो कोई नड़चर रूप छे ए कोई आव्या ज नथी, एने खबर छे के अमे नड़चर रूप छे, पण आ बीजा बधाने हटावी दीधा छे। एटले अमे आजे कमिश्नर साहेबने कीधुं के तमे जाते निरीक्षण करो अने जुओ के आ बिचारा चार चार दिवसथी धंधा बंद छे अने आ लोकोना पथारा ने रेकड़ी चालू करावो, नतर अमे आवनारा दिवसोमां जो आ लोकोना पथारा ने रेकड़ी चालू नहीं करे ने तो अमे गांधी चिंदिया मार्के कमिश्नर साहेबनी ऑफिसमां ने मेयर શ્રીની ઓફિસમાં અમે ધરણા કરશી। આજરોજ કેટલાક કોર્પોરેટરશ્રીઓ અને કેટલાક લારી ગલ્લા અને પાથરણા રેકડીના વેપારીઓ, વેન્ડર્સ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે કે તેઓને જ્યાં આગળ ટ્રાફિકની અડચણરૂપ ન હોય ત્યાં આગળ બેસવા દેવાની મંજૂરી આપવામાં આવે અને જ્યાં આગળ ટ્રાફિકની અડચણ છે ત્યાં આગળ એ લોકોને હટાવવામાં આવે તો પણ એમને કોઈ વાંધો નથી, આ પ્રકારની રજૂઆત કરેલ છે। આનો વાજબી સમયમાં પોલીસ ઓથોરિટી, એસપી સાહેબ વગેરેની સાથે, કલેક્ટર સાહેબ વગેરેની સાથે ડિસ્કસ કરીને શહેરની ટ્રાફિકની અડચણ ન થાય અને જાહેર જીવનને કોઈ નુકસાન ન થાય એ પ્રકારે વાજબી સમયગાળામાં આ બાબતે જરૂરી નિર્ણય।
केन्द्र सरकार पोतानी सफळताना नव वर्षनी उजवणी आगामी एक महीना दरमियान करवाना छे। आ प्रसंगे केबिनेट मंत्री अनुराग ठाकुर गुजरात आव्या हता अने नवा संसद भवनना लोकार्पणनो विरोध विपक्ष कर्यो, त्यारे आरजेडीए आ बिल्डिंगने कॉफिन साथे सरकाव्यु हतुं, जेना जवाबमां अनुराग ठाकुरे कह्युं के पशुओनो घासचारो जेमणे खाईने भ્રષ્ટાચાર જ કર્યો છે, હજુ તેઓ જેલમાં જ છે, વિપક્ષ પોતાનું સંસદ પદ ખોવાયું છે, તેઓને નવા સંસદ સામે પણ વાંધો છે, પહેલા સંસદ ચલાવ દેતા ન હતા અને સંસદ ભવન સામે વિરોધ દર્શાવે છે। प्रार्थना वहां पर हुई और इससे विपक्ष का झूठ साफ नजर आता है। सर्वधर्म प्रार्थना, पूरे देश के विपक्ष के पार्टियों को सबको बुलाया गया, सभी सांसदों को, राज्यों के मुख्यमंत्रियों को बुलाया गया। हां, कुछ नेताओं का संसद में आना क्या एमपी बनने पे प्रतिबंध लग गया, जिस तरह प्रतिबंध मीन्स की उनकी चले गए, एमपी नहीं बन पाए, तो अब वो पहले बहाने ढूंढते थे कि पार्लियामेंट का सेशन ना चले, अब बहिष्कार करते हैं, पहले बहाने और अब बहिष्कार तक आ गए हैं। ભાવનગરમાં ડિમોલેશનની કામગીરીને લઈને ધરણા પર બેઠેલા ત્રણ લોકોના જીવને જોખમમાં આવી ગયા હતા। ભાવનગરના ચોવુંડ નાળા વિસ્તારમાં ધરણા પર બેઠેલા બે મહિલા અને એક આધેડ વ્યક્તિની તબિયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે આધેડનું મોત સારવાર દરમિયાન નીપજ્યું હતું। સવારે હજારોની સંખ્યામાં સ્થાનિકો મહાનગરપાલિકા પર ધરણા પર બેઠા હતા, જ્યારે બપોર બાદ તમામને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા હતા। સંમેલનમાં ના આવી રીતે મિટિંગમાં બેઠા હતા અને ઓછા ઓચિંતાનું તેને છે ગભરામણ થઈ, ગભરામણના ટેન્શનના હિસાબે એના આ બનાવ બનેલો છે। જૂનાગઢના ઉપરકોટમાં ડિમોલેશન કરેલી જગ્યાની મુસ્લિમ સમાજના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી। આઠ લોકોની ટીમે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું, એસડીએમ અને પોલીસની હાજરીમાં નિરીક્ષણ કર્યું હતું, આગેવાનો સાથે ચર્ચા કરી આગામી કાર્યવાહી કરાશે। ભાવનગર મહાનગરપાલિકા કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા શહેરમાં જનસુખાકારી માટે ગેરકાયદેસર દબાણો અને મહાનગરપાલિકાની માલિકીના ગેરકાયદેસર કબજો કરેલ પ્લોટ ખાલી કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના ગોગા રોડ શિવાજી સર્કલ વિસ્તારમાં મહાનગરપાલિકાના 40 કરોડની કિંમતના પ્લોટમાં વસાહત કરતા 144 મકાનધારકોને તાત્કાલિક મકાન ખાલી કરવાના આદેશ આપતા આજરોજ ડિમોલેશન કમિશનરમાં અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, અને ત્યારે કમિશનર એનવી ઉપાધ્યાય દ્વારા આવેલ ડેલિગેશનને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું હતું। પછાત અને ગરીબ મજૂર વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા અવારનવાર ડિમોલેશનો કરવામાં આવે છે, ઝૂંપડપટ્ટીઓ હટાવવામાં આવે છે, અને વર્ષોથી જે ગરીબી રેખા નીચે જીવતા મજૂર વર્ગના લોકો પોતે ત્યાં વસવાટ કરતા હોય એને અવારનવાર ઝૂંપડપટ્ટી હટાવી અને એને ડિમોલેશન કરતા હોય, ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ગરીબ માણસો જે રોજનું લાવીને રોજ ખાય છે અને ખૂબ નાના માણસો છે, જો આ ડિમોલેશન કરવામાં આવશે તો આ ગરીબ માણસો રોડ ઉપર આવી જાય, અને તેની જે બજાર કિંમત પ્રમાણે આપણે જોવા જઈએ તો અંદાજે 35-40 કરોડ રૂપિયાની આ જમીનની કિંમત થાય તેમ છે। મહાનગરપાલિકામાં સરકારની જે અલગ અલગ યોજનાઓ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા 7,500 આવાસો અને એ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંદાજિત બીજા 5,000 એટલે કુલ 12,500 જેટલા આવાસો અલગ અલગ તબક્કે છેલ્લા 5-10 વર્ષની અંદર। જન્મ દેનાર માતાને જ પુત્રીએ મોત આપ્યું હતું, આ ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, જ્યાં ઈવનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા પુત્રીએ જ માતાની હત્યા કર્યાનું સામે આવ્યું છે, ત્યારે પોલીસે પુત્રીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે।
જૂનાગઢના ઈવનગરમાં બે દિવસ પહેલા વહેલી સવારે દક્ષાબેન બાંભણિયા નામની મહિલાની હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે મહિલાના પતિએ તાલુકા પોલીસમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલા પરથી પોલીસે પડદો ઉચકાવ્યો છે અને માતાની હત્યા પુત્રીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના કડોદરામાં બાબા સાહેબ આંબેડકરની પણ પ્રતિમા મૂકવાની માંગ સાથે મોરચો કાઢ્યો હતો, તેમજ નગરપાલિકામાં નીચે બેસીને નારા લગાવ્યા હતા. પ્રતિમા મૂકવાની માંગ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી અધ્યક્ષને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે એ હેતુ અમે આવેદનપત્ર વડોદરા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીને આપવામાં આવેલ હતું. એમણે એમ કીધું છે કે RNB ના હસ્તે આ અંડરપાસ રોડ બનેલ છે અને એ જે જગ્યા તમે ફાળવા માગો છો એ જગ્યા RNB ના હસ્તે છે, એટલે એ તમારે આવેદનપત્ર એકવાર તમારે ત્યાં આપવું પડશે. ત્યારબાદ એ અમને કહેશે કે ભાઈ નગરપાલિકા કરી આપશે અને અમે જાણ કરશું. સુરત શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ ડબલ મર્ડરની ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. સુરતમાં અજાણ્યા ઇસમે પતિ પત્નીની હત્યા કરી ઇસમે તેને તાપી કિનારે મૂકીને ભાગી ગયો હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને ચોક બજાર પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવતી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડવાની દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. કરતા એવું માલુમ પડેલ કે આ લોકો સાથે એક અક્ષય કટારા અને એમના પત્ની આ બંને પણ રહેતા હતા, જે લોકો સવારે 8 વાગ્યાથી ગુમ છે. હવે એ ગુમ થતા એની તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરતી હતી. એ દરમિયાન આ અક્ષય દાહોદ પાસે લોકેટ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક દાહોદ ગયેલી અને દાહોદથી આરોપીને પૂછપરછ માટે લાવેલી. પૂછપરછના અંતે આખી તપાસમાં એવું બહાર આવેલ કે આ ચારેય કૌશિકભાઈ, કલ્પનાબેન અને અક્ષય તથા એમના પત્ની ચારેય એક જ રૂમમાં છેલ્લા 8-10 દિવસથી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં યુવાનો વ્યસન છોડે સાચા રસ્તે વળે અને ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 31 મેથી 6 જૂન સુધી આ કથા યોજાશે અને સાળંગપુર ધામના હરિપ્રકાશ દાસ સ્વામી લોકોને કથાનું રસપાન કરાવશે. સુરત શહેરને આંગણે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને કથા સ્થળ છે વરાછા ગજેરા ગ્રાઉન્ડ ખાતે 31 જૂનથી, એટલે ભીમ 11મા પવિત્ર દિવસથી એ કથા શરૂ થશે અને 7 દિવસ 6 જૂન સુધી સમય રાત્રે 8:30 થી 11:30 સુધીનો રાખવામાં આવ્યો છે. અને એ કથાના વક્તા પદે હનુમાન ચાલીસાના પ્રખર વક્તા આજે જેમણે લાખો યુવાનો જેમણે દેશ વિદેશ. સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પરંતુ આ ડાયમંડ સિટીની ચમક ઝાંખી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવેલા રફ ડાયમંડ્સમાંથી તૈયાર કરવામાં આવેલા હીરા હવે અમેરિકાના જ્વેલર્સો નહીં ખરીદે અને તેના જ કારણે સુરતના હીરા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સુરત શહેરને ડાયમંડ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે, કારણ કે સુરતમાં તૈયાર થતા ડાયમંડની ડિમાન્ડ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ વધારે છે, ત્યારે ડાયમંડ સિટી કહેવાતા સુરતની ચમક થોડી ઝાંખી થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યા છે. રત્ન કલાકારો જેમ તેમ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેવામાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે વધુ એક આમાઠા સમાચાર સામે આવ્યા છે. ક્વોન્ટિટી રશિયન ડાયમંડ આવતા હોય છે, એમાં ખાસ કરીને પટલી સાઇઝ, જે પટલી સાઇઝનો કટ એન્ડ પોલીસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં થતું હોય છે. હવે અમેરિકાના પ્રતિબંધના કારણે કોઈ પણ કન્ટ્રીની અંદરથી પેમેન્ટો રશિયાની રફની ખરીદી કરવામાં આવે તો પેમેન્ટો જશે નહીં, એટલે પેમેન્ટો જ્યારે ન થાય, ટ્રાન્ઝેક્શન જ ન થાય તો રફ આવવાની સપ્લાય બંધ થઈ જશે. હાલની
તારીખની અંદર જે 7 ડેઝની જે સબમિટ મળી હતી એ સબમિટની અંદર પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। कमोसमी वरसाद पवन की गति 40-50 किलोमीटर प्रति कलाक रहनी आगाही कर सौराष्ट्र कच्छ सहित अमदावाद गांधीनगर खेड़ा पंचमहाल महिसागर अरवली साबरकांठा बनासकांठा पाटण वेस्टर्न डिस्टर्बंस कारण कमोसमी वरसाद पड़वा आगाही व्यक्त कर जो भी अभी वेस्टर्न डिस्टर्बेंस इसलिए हम जो भी वेदर एक्सपेक्ट करें शाम को एक्सपेक्ट करें इवन अहमदाबाद भी देखा जाए शाम नाइट टू इवनिंग उसी पीरियड में हम थंडरस्टॉर्म एक्सपेक्ट करें विद विंड स्पीड भी रहेगा और लाइट टू मॉडरेट रेन एक्सपेक्ट कर रहे हैं बट कल से थोड़ा इंटेंसिटी हवामान निष्णात अंबालाल पटेले वरसाद अने वावाझोडाने लईने मोटी आगाही करी छे। 10 जून सुधी वरसाद अने वावाझोडानो खतरो रहेशे। अरब सागर में चक्रवात सर्जाई शके छे, साथे ज पश्चिम सौराष्ट्रना भागोमां मावठुं थई शके छे। कच्छ दक्षिण गुजरातमां फरी मावठुं थई शके छे। तेमज 2 जूने दरियाकांठे भारे पवन, ज्यारे 4 अने 5 जूने पवन अने वंटोळ, आ साथे ज 7 अने 8 जूने दरियामां पवननो फेरबदलाव थशे। तो हजू तारीख 4 जून सुधी तो वरसाद थवानी शक्यता रहे छे, जेमां आवती काले पण उत्तर मध्य गुजरात भिन्न भिन्न भागोमां गाजवीज साथे वरसाद थवानी शक्यता रहे छे। परंतु जे गई काले जे स्पेल हतो वरसादनो एमां कंई घटाडो थई शके अने वरसाद लगभग सांजथी रातना भागमां आवी शके। त्यारबाद 29 तारीख त्यारबाद 30 तारीखमां जे वादळનું प्रमाण थोड़ूं वधी शके अने वरसाद राज्यना भिन्न भिन्न भागोमां आवी शके। 31 तारीख में कोई कोई भाग में वरसाद आए, तारीख 1, 2, 3, 4 जून में उतरती जोन में वरसाद आवानी शक्यता रहे छे। जेमां 3 जूने जरा वादळोनुं प्रमाण 3 जूने वधारे रहेवानी शक्यता रहे छे अने 3 जूने राज्यना घणा भागोमां 3-4 जून में वरसाद आवानी शक्यता रहे छे। उतरती जोनमां आ वरसाद होवाथी चोमासुं साइकल नियमित थवानी शक्यता रहे छे। जामकंडोरा पंथक में असह गर्मी और उकड़ाट बाद गाजवीज साथ वरसाद खाबक्यो हतो। शहर में अनेक विस्तारों में करा साथ वरसाद पड़ो हतो, त्यारे खेडूतोनी चिंता में फरी वधारो थयो छे। कमोसमी वरसादथी खेडूतोने पोताना पाक में भारे नुकसान जवानी भीति सेवाई रही छे। हवामान विभाग की आगाही पगले ठेर ठेर वरसाद खाबक्यो छे, त्यारे भावनगर शिहोर में सतत बीजा दिवसे मेघे मंडाण कर्या छे। शिहोर अने ग्राम्य विस्तार में कमोसमी वरसाद पड्यो हतो। बपोर बाद समग्र पंथक में कमोसमी वरसाद शुरू थता जनजीवन अस्तव्यस्त बन्यु हतो। आ साथ ज सतत वरसाद पगले अनेक जग्याए पाणी भरायेला जोवा मळ्या हता, तो खेडूतोना उभा पाकने नुकसान थवानी शक्यताओ पण सेवाई रही छे। आ तरफ जूनागढ़ शहर वातावरण में पलटो आव्यो हतो, त्यारे आकाश में काला डिबांग वादळो छवाया हता अने शहर केटलाक विस्तार में वरसाद शुरू थयो हतो। उल्लेखनीय छे कि गिरनार पर्वत सहित शहर मोटा भागना विस्तार में भारी पवन फूंकायो हतो, जेने लईने खेडूतोना उभा पाक ने भारे नुकसान जवानी खेडूतोमां चिंता जोवा मळी रही छे। तो जूनागढ़ में भारे पवन कारण रोपवे सेवा खोरवाता गिरनार पर अनेक यात्रिको अटवाया था। भारे पवन कारण रोपवे सेवाओं में मुश्किल सर्जाता रोपवे की गति धीमी कर यात्रिको ने उतारा था। अंदाजित 100 जेटला प्रवासी ने उतारवा कामगिरी हाथ धराई थी। गुजरात अनुसूचित जाति विकास कॉर्पोरेशन गांधीनगर की विविध योजनाओं में लाभार्थियों की पसंदगी करने आज रोज 803 लाभार्थियों 25.13 करोड़ योजनाकीय लाभों कॉम्प्यूटराइज ड्रो मार्फते पसंदगी करी। सामाजिक न्याय अधिकारिकता और महिला बाल कल्याण मंत्री भानुबेन बाबरियाना वरद हस्ते और राज्यकक्षाना सामाजिक न्याय अधिकारिकता मंत्री भिकुसिंहजी परमार की प्रेरक उपस्थिति में कॉम्प्यूटराइज ड्रो नो कार्यक्रम गांधीनगर खाते योजायो हतो।
ગાંધીનગરમાં 2018-19 ટાટ પાસ ઉમેદવારોએ દેખાવો કર્યો હતો. વેલિડિટી પ્રમાણે બાકી રહેલું એક વર્ષ આપવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતની સાથે ઉમેદવારોને વધુ એક ભરતી આપવા રજૂઆત કરવામાં આવી હતી. દર વખતે અમને આશ્વાસન આપવામાં આવે છે કે તમારી ભરતી વિશે અમે કંઈક વિચારશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને પણ અમે રજૂઆત કરી ચૂક્યા છીએ. એમને પણ અમને એક જ વસ્તુ કીધી છે કે તમે તમારી ભરતી વિશે કંઈક વિચારશું. પણ રાતોરાત કોઈ ઠરાવ બહાર પડે છે, નવી એક્ઝામની નોટિફિકેશન બહાર પડે છે અને નોટિફિકેશનમાં કહેવામાં આવે છે કે આ પરીક્ષા લેવાઈ ગયા પછી એની પહેલાંની જે પણ ભરતી હતી એ હવે વેલિડ ગણવામાં 2019માં સ્ટાર્ટની વેલિડિટી પૂરી થઈ નહીં હોવા છતાં પણ સરકારે નવી પરીક્ષા પદ્ધતિ ચાલુ કરી અને નવી ભરતી એના ઉપર લેવામાં આવશે. તો અમારી રજૂઆત એટલી જ છે કે 2018-19ની જે સ્ટાર્ટની વેલિડિટી પૂરી નથી થઈ એ માર્ક. ગાંધીનગરમાં શિક્ષકો અરસપરસ બદલીની માંગને લઈને એકઠા થયા હતા. શિક્ષકો જીવરાજ મહેતા ભવન ખાતે ધોરણ 1-8 પ્રાથમિક શાળાના શિક્ષકો એકઠા થઈ પ્રાથમિક શિક્ષણ નિયામક સચિવ અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ બાળકોના એડમિશનની પ્રક્રિયા અને પરસ્પર કૌટુંબિક સમસ્યાનું સમાધાન માટે ઝડપી નિર્ણય કરવા રજૂઆત કરી હતી. વેકેશન પૂર્ણ થતા પહેલા બદલીઓના ઓર્ડર ઝડપથી થાય તે હેતુસર જૂના સચિવાલય એકઠા થયા છે, જેનામાં શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. ઓર્ડર ઇસ્યુ કરી દેવામાં આવે તો અમે અમારા વતન તરફ જઈ શકીએ અને આ જે અમારી રજૂઆત છે અરસપરસમાં એમાં કોઈ મહેકમનો પ્રશ્ન પણ નડતો નથી, ના કોઈને કોઈ કોઈ પણ પ્રકારની તકલીફ પડતી, બાળકના શિક્ષણને પણ કોઈ તકલીફ પડતી નથી. આ શિક્ષક ત્યાં જાય, પેલો શિક્ષક અહીંયા આવે એ રીતની અમારે રજૂઆત છે. આ અગાઉ પણ અમે રજૂઆત કરેલી છે તો અમને નમ્ર વિનંતી છે શિક્ષણ વિભાગને કે અમારે જે પ્રાથમિક શિક્ષકોને જે અરસપરસની જે અરજીઓ છે એના જે ઓર્ડર કરી દેવામાં આવે, જેના કારણે અમે ખુલતા સત્રે હાજર થઈ શકીએ નવી જગ્યા પર અને પોતાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રાખી શકીએ. મંતવ્ય ન્યૂઝ પરિવારના દરેક સદસ્યો 5 જૂનથી સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ કરશે. તમે પણ આવા અભિયાનમાં જોડાવો અને ગુજરાતને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ બનાવો. ચાલો વૃક્ષ વાવીએ, પર્યાવરણનું જતન કરીએ. સમાચાર માલબસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.